તો બીજી તરફ પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં પાર્ક કરેલી એક બોટમાં ખલાસીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં પાર્ક પારસમણી નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા સુનિલ સત્યાગીભલ નામના યુવાને આજે બોટની કેબિન બહાર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ અન્ય ખલાસીને થતાં તાત્કાલિક બોટ માલિકને જાણ કરી હતી. ખલાસીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે એક ખલાસી અપમૃત્યુ થયું છે. જે બોટની અંદર માછીમારી અકડવા પંદર દિવસ પહેલા માછીમારી કરવાયેલો હતો. કોઈ અગ્રમ્ય કારણસર આજે સુનિલ સત્યા ઘણી નામનો ખલાસી, જે મહારાષ્ટ્ર જિલ્લાનો છે, મહારાષ્ટ્ર રાજ્યનો છે અને દાણું જિલ્લાનો છે. અગ્રમ્ય કારણસર કંઈ ખરેની રાત્રે એમ લાગતું હતું કે ભાગી ગયો છે, પણ માનસિક રીતે ભાંગી ગયેલો હતો. કારણ કરી જાણવા નથી મળ્યું, પણ ખરેખર જે આ બનાવ બને છે એ દુઃખદ છે. માછીમારો એક બાજુ મંદી છે ને બીજી બાજુ માછીમારોની આ સમસ્યા ઊભી થાય છે અને આવકાર કરે છે. આવા દુઃખદ બનાવ ન બને એના માટે એક મારો વિચાર છે કે આગામી દિવસોમાં ચોમાસામાં આના માટે કરીને એક ડેમો પણ મારો વિચાર છે કરવાનો અને માછીમારોને સમજાવું છું નવી સિઝન ચાલુ થાય એની પહેલાં. કારણ કે આ જે બનાવ બને છે દુઃખદ છે. એના ચાર બાળકો છે અત્યારે નોંધાડા થઈ ગયા, નાની ઉંમરના છોકરા છે, ત્રણ છોકરા ને છોકરી છે. એટલે આવું ન બને એવી ભગવાનને આપણે પ્રાર્થના કરી અને સદબુદ્ધિ આપે માછીમારોને માળી. આ ઘટના બાદ પોલીસે પણ બોટના અન્ય ખલાસીઓના નિવેદન નોંધી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.